નમસ્કાર, દરેક ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે બસ હવે રહ્યા છે ગણતરીના જ દિવસો બાકી. તેવામાં જનતા જનાર્દનના વિરોધનો વંટોળ તો ચાલી રહ્યો છે દર્શક મિત્રો. એક તરફ વિવિધ માંગણીઓ સાથે લોકો સરકારને ચારે તરફથી ઘેરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે પ્રજા તો છોડો, ધારાસભ્ય પણ ઉતર્યા છે ધરણા પર. જી હા, આપે બરાબર જ સાંભળ્યું, કારણ કે એવી ખબરો સામે આવી રહી છે દર્શક મિત્રો કે પ્રજાના કામ પૂરા કરાવવા માટે ધારાસભ્યની હાલત બની ગઈ છે કફોડી. સીએમના સચિવની ઓફિસ સામે લાંબા થઈને આને લઈને સૂઈ ગયા ધારાસભ્ય. ધારાસભ્ય દ્વારા આ રીતે દર્શાવવામાં આવ્યો વિરોધ. જાણીને આપ પણ ચોંકાઈ જશો કે ખબરો અનુસાર બે વર્ષથી 20 કરોડના રોડના કામ છે અટકેલ, જેને લઈને કોંગ્રેસના નેતા જસુ પટેલે 6 માસમાં બીજી વાર કર્યા ધરણા પ્રદર્શન. જ્યાં દર્શક મિત્રો રિપોર્ટ અનુસાર આપને જણાવી દઈએ કે બાયડથી કોંગ્રેસ ધારાસભ્ય મુખ્યમંત્રીના સચિવની ઓફિસ સામે જ બેસી ગયા ધરણા પર. તો જાણીએ આજે આપણે કે આ મામલે ધારાસભ્ય જશુ પટેલનું શું કહેવું છે, શું છે તેઓની માંગ. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. દર્શક મિત્રો, ગુજરાત સરકાર પ્રજાના કામ કરે છે કે નહીં તેનું ઉદાહરણ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જોવા મળ્યું હતું તેવું સામે આવ્યું છે. જી હા, ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તા, તૂટેલા રસ્તાનું સમારકામ કરાવી પાકા રસ્તાઓ બનાવવા જોબ નંબર ન ફળવાતા હોવાની જે માંગ છે ને, તેની સાથે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘની ઓફિસ પાસે ધરણા પર બેસી ગયા હોવાની ખબરો છે. તમને જણાવી દઈએ કે ધરણા કરતી વખતે જ ધારાસભ્ય જશુ પટેલે મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે 2 વર્ષમાં કુલ મળીને રૂપિયા 20 કરોડની રકમના રોડના જોબ નંબર સરકારે ફાળવ્યા નથી. મુખ્યમંત્રી અને અધિકારીઓને આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ સાંભળતું નથી. ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એવા સંજોગોમાં મારા મત વિસ્તારમાં કાચા રોડના જે કામ મંજૂર કર્યા છે પણ જોબ નંબર ન ફળવાતા કામ શરૂ થઈ શક્યા નથી. લોકોને હાલાકી પડી રહી છે અને લઈ જેથી જોબ નંબર મેળવવા માટે અંતે ધરણા પર બેસવું પડ્યું છે. તમને જણાવી દે દર્શક મિત્રો કે ધારાસભ્ય જશુ પટેલની માંગ શું છે, તો તેઓની માંગ એ છે કે તેમના મત વિસ્તાર બાયડમાં 20 કરોડના રોડ રસ્તાના જોબ નંબર ફાળવવામાં જે આવ્યા નથી, તે રોડ રસ્તાના જોબ નંબર ન ફળવાતા કામગીરી જે છે તે શરૂ થઈ શકી નથી. ચોમાસા દરમિયાન બાયડ વિસ્તારમાં રસ્તાની ખરાબ સ્થિતિ છે. સ્થાનિકોની માંગણીના આધારે ધારાસભ્યએ રસ્તા મંજૂર કરાવ્યા હતા, તેમ છતાં પણ 2 વર્ષથી રોડના જોબ નંબર ન ફળવાતા ધારાસભ્યને સચિવની ઓફિસ સામે ધરણા પર બેસવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે આવું કંઈ પ્રથમ વખત નથી બન્યું. આ અગાઉ પણ ધારાસભ્ય જશુ પટેલે આરોગ્ય કમિશનરની ઓફિસ સામે કર્યા હતા ધરણા. તેઓ ધરણા પર બેઠા હતા. અહીં ધારાસભ્ય જશુ પટેલે તેમના વિસ્તારના આરોગ્ય કર્મચારીની બદલી માટે અધિકારીઓ તેમને વારંવાર ધક્કા ખવડાવતા હતા, જેથી કંટાળીને ધારાસભ્યોએ આરોગ્ય કમિશનરની ઓફિસ ખાતે જ બેસવું પડ્યું હતું ધરણા પર, તેવી ખબરો સામે આવી હતી. વિજયને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.